Om namostu, 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 namostu. Namo loye shautrikaad varati arahantanam. Namo loye shautrikaad varati siddhanam. Namo loye shautrikaad varati ahiryanam. Namo loye shautrikaad varati ulachayanam. Namo loye shautrikaad varati shavashamanam. ओंकार बिंदु संयुक्तम नित्यम जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान वीरो मंगलं गौतमो गुणि मंगलं कुंदकुंदारियो जैन धर्मोस्तु मंगलम् सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम् प्रदानं सर्वधर्माणां जैनं जयतु शासनम् नवा समय साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर चिरे एगो में शाशिदो अप्पा ज्ञान दर्शन लखनो शेषा में बाहिरा पावा सभी संयोग लखना मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझे बाह्य छे હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે જે જાણતો અરંતને ગુણ દ્રવ્યને પર્યયપણે તે જીવ જાણે આત્મને તશુમો પામી લય કરે નથી પ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી કથિત આ સમય પ્રાપૃત હો તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને તે માજ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે ઓમ શ્રી નમઃ શ્રી દેવી નમઃ શ્રી દેવી નમઃ શ્રી દેવી કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા પોતાની નિજ ભાવના અર્થે રચાયેલું આ નિયમસાર જે પરમાગમ શાસ્ત્ર છે પંચ પરમાગમોમાં નિયમસારને પોતાની ભાવના અર્થે રચાયેલું હોવાથી અતિ ઉત્કૃષ્ટ પરમાગમ કહેવામાં આવે છે કે જેમાં મુનિરાજ પોતે પોતાની ભાવના ભાવે છે કે હું ત્વરિતમાં ત્વરિત મારો જે પરમ પારિણામિક ભાવ છે એનું શ્રદ્ધાંત મને વર્તે છે એનું જ્ઞાન પણ વર્તે છે સ્વરૂપ આચરણ ચારિત્ર વર્તતા વર્તતા સંયમરૂપ ચારિત્ર સુધી તો હું પહોંચી ગયો છું હવે પંચમ ગતિની પ્રાપ્તિ અર્થે મારો જે પંચમ ભાવ ત્રિકાળ છે એનું હું નિત્ય સ્મરણ કરતાં કરતાં નિરંતર સ્મરણ કરતાં કરતાં પંચમ ગતિ કે જે પંચમ ગતિ સિદ્ધ દશા કહેવામાં આવે છે એને હું ત્વરિતમાં ત્વરિત કેમ પામું એની પ્રાપ્તિ મને ત્વરિતમાં ત્વરિત થઈ જાય અને હું મારા શુદ્ધાત્મામાં નિત્ય અવસ્થિતપણે ઠરી જાઉં એવી ભાવના રૂપે આ નિયમસાર પરમાગમની રચના કરી છે આખી પરમાગમની રચના જે નિયમસારની છે એ ખરેખર સાતમે છઠ્ઠે ગુણસ્થાને વર્તતા મુનિરાજની વાસ્તવિક દશાનું વર્ણન છે આ એ મુનિરાજ પોતે એટલા ભાવ વિભોર થઈને આ શાસ્ત્રની રચના કરે છે કે એની પોતાની ભાવનાને મૂર્તિમંત કરવા માટે
આવા પદો લખતા જાય છે એ, અને એવા પદ લખતા 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 આ શુદ્ધભાવ અધિકાર જ્યાં આવે છે, શુદ્ધભાવ અધિકાર એટલે કે ખરેખર મારો અધિકાર, મારો અધિકાર એટલે હુંનો અધિકાર, એવો જે ખરેખર મારું જે શાશ્વત ત્રિકાળ સ્વરૂપ છે એની ચર્ચા આમાં ભરેલી છે. એ ચર્ચા વિશેષ વિશેષ દ્રઢતા કરાવવા માટે મુનિરાજ એમાં બધી વાતો સંગ્રહિત કરી અને જે મારામાં નથી એની નાસ્તી બતાવતા જાય છે, અને જેવો હું છું એવી અસ્થિ સિદ્ધ કરતા જાય છે. એવું કરીને આ આખો શુદ્ધભાવ અધિકારની રચના મુનિરાજે કરી છે. કુંદકુંદ આચાર્ય દેવે જ્યારે આ ગાથાની રચના કરી ત્યારે કુંદકુંદ આચાર્ય દેવે સાત તત્વની વાત કરી અને એને હેય બતાવી અને આત્માને આત્મા ઉપાદેય છે એમ કહી અને કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો એ મારા નથી એમ કહીને આખી ગાથાની રચના કરી છે. અને એના ટીકાકાર મુનિરાજ છે પદ્મપ્રભ મલધારી દેવ. કુંકુદ આચાર્ય કે છે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે આત્મા ગ્રાહ્ય છે, છે કર્મથી ઉત્પન્ન, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે એમ કુંદકુંદ આચાર્યએ ગાથાની રચના કરી. એમાંથી ટીકાકાર મુનિરાજે પરદ્રવ્ય કાઢ્યું. કુંદકુંદ આચાર્યએ ક્યાંય ગાથામાં પરદ્રવ્યની રચના નથી કરી, લખ્યું નથી એણે ક્યાંય પરદ્રવ્ય. એ પરદ્રવ્ય મુનિરાજે કાઢ્યું છે કે સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, એ મુનિરાજે કાઢ્યું. એમાંથી જેમ ત્રીજી ગાથામાં નિયમથી કરવા યોગ્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામની વાત કુંદકુંદ આચાર્ય દેવે કરી, એમાં ક્યાંય એના કારણપણાની ચર્ચા કુંદકુંદ આચાર્ય દેવે ન કરી કે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જે પ્રગટ થાય છે એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે તો એનું કારણ કોણ, એવી કોઈ વાત કુંદકુંદ આચાર્ય દેવે ન કરતા મુનિરાજે એ પકડ્યું. કુંદકુંદ આચાર્ય દેવના ભાવમાં તો હોય પણ એણે રચનામાં પ્રગટ કરવા માટે ઉપાદેય શું છે એ જ લખ્યું, અને મુનિરાજે એમાંથી કે પ્રગટ કરવા માટે ઉપાદેય તો આ ખરા પણ એનું કારણ કોણ એમ કરીને એણે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કારણરૂપ છે એમ કાઢ્યું અંદરથી, મુનિરાજે કાઢ્યું એમ. આમાં જે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે અને આત્મગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે, એમાં ક્યાંય સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય છે, એ પરદ્રવ્ય શબ્દ નથી ક્યાંય, એ પરદ્રવ્ય શબ્દ મુનિરાજે કાઢ્યો એમાંથી. સાતે જીવાદી સાતે તત્વનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, કુંદકુંદ આચાર્યએ હે કીધું, આને કીધું ઉપાદેય નથી. જેમ કળશ ટીકાકાર રાજમલજી છે ને, એ અનુભવી પુરુષ અને અનુભવના રસિયા, એ વ્યવહાર નહીંને સતતપણે જૂઠો જ કહે. 108 વખત કળશ ટીકામાં જૂઠો શબ્દ છે. કેટલી વખત? 108 વખત. વ્યવહાર નહીં જૂઠો એ રાજમલજી એમ જ કહે.
કુંદકુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, જયસેન આચાર્ય એને સારી ભાષામાં વર્ણન કરે, વ્યવહાર નહીં અસત્યાર્થ છે, અભૂતાર્થ છે એમ કહે. ઓલા કે જૂઠો, જૂઠો કહે તો એને સમજાઈ જાય, એને ખ્યાલ આવે કે આને આપણે સ્પર્શ કરવા જેવો નથી, આને આપણે જોવા જેવો નથી, અહીંયા આપણે જવા જેવું નથી. જૂઠો કહેતા એને ખબર પડી જાય એમ. આ કુંદકુંદ આચાર્ય કહે, જીવાદી બાહ્ય તત્વ સર્વે હે, પણ મુનિરાજ કહે ઉપાદેય નથી. હે કરતા, હે 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 કરતા તારી દ્રષ્ટિ ત્યાં જાયા કરશે. ઉપાદેય નથી તો ઉપાદેય શું છે? તો કે ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય છે. એમ તારું જ્ઞાન ને શ્રદ્ધાને ચાલ્યા જશે. ત્યાં સંધિ હોય છે આચાર્યોની, એકનું સાચું એકનું ખોટું એવું કાંઈ નથી. આમાં ત્રણ કસાયના અભાવપૂર્વકની પ્રચુર સ્વસંવેદનપૂર્વકની લીનતા દરેક આચાર્ય અને મુનિરાજને વર્તતી હોય છે. ખરેખર તો હાલતા ચાલતા સિદ્ધ છે. 8 વર્ષનો રાજકુમાર હોય અને એ પણ ખરેખર જો ત્રણ કસાયના અભાવપૂર્વકની ચારિત્ર દશા અંગીકાર કરી અને મુનિરાજ તરીકે કમંડળને મોરપીચ લઈને જાતો હોય તો એ પણ હાલતા ચાલતા સિદ્ધ છે. એવા આ મુનિરાજનું સ્વરૂપ છે, એવી એની અલૌકિકતા છે, એવી એની અપૂર્વતા છે. એવા મુનિરાજ આપણને સંબોધન કરે છે કે છે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે આચાર્ય ભગવાન કહે, અને આત્મા ગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. આપણે 2 રવિવારથી તો આ ચાલે છે, પણ આપણે આજે પહેલેથી જરા વ્યવસ્થિત આપણે ચાલુ કરીએ. ઓલું આપણે ઉપોદઘાત તરીકે બધી વાત આવરી લીધી હતી 2 રવિવારમાં. એક એક શબ્દ અને એક એક લીટીમાં એટલો બધો માલ ભરેલો છે આ ગાથામાં. અને આ શુદ્ધભાવ અધિકાર છે ને, 38 થી 55 ગાથા, એ એટલો બધો અપૂર્વ છે, એટલો બધો અપૂર્વ છે કે એ જો જીવને બેસી જાય અંદરમાં. શુદ્ધભાવ અધિકારમાં 38મી ગાથામાં આખો નીચોડ આપ્યો છે અધિકારનો, શુદ્ધભાવ અધિકારનો. પછી ક્રમે 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 એનું વર્ણન આવ્યા કરે છે. એ જ આચાર્ય કુંદકુંદ આચાર્ય પાછા અહીંયા એને પરદ્રવ્ય નથી કહેતા સાતેય તત્વને, એ જ કુંદકુંદ આચાર્ય 50મી ગાથામાં સાયિક ભાવને પરદ્રવ્ય પરસ્વભાવને હે કહે છે. એ જ આચાર્ય અહીંયા છે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે કીધું, પરદ્રવ્ય ન લખ્યું. એ જ આચાર્ય ત્યાં પાછું પરદ્રવ્ય લખે છે, જે મુનિરાજે આ હેયમાંથી પરદ્રવ્ય કાઢ્યું. એ જ પરદ્રવ્યની રચના પાછી કુંદકુંદ આચાર્ય 50મી ગાથામાં તો કરી છે. એટલે ખાલી મુનિરાજે જ કીધું છે એવું નથી, આચાર્યના ભાવમાં પણ એ ભરેલું છે, મુનિરાજના ભાવમાં પણ એ ભરેલું છે. એટલે એ સમકક્ષી હોય છે, એમાં કાંઈ ફેર નથી હોતો. જયસેન આચાર્ય છે ને, જયસેન આચાર્ય સમયસારની 2 ટીકા ઉપલબ્ધ છે અત્યારે, એક અમૃતચંદ્ર આચાર્યની ટીકા અને એક જયસેન આચાર્યની ટીકા. તો અમૃતચંદ્ર આચાર્યની ટીકા છે ને સમયસારની, એમાં નિશ્ચયની વાતો પુષ્કળ આવે, તીખાસવાળી ટીકા એની, એકદમ જીવને તરત પકડી. આમ આપણે એમ કહીને કે આમ એને તીક્ષ્ણતાથી વેધકતાથી એને એનું આમ એની નજર પડી જાય અહીંયા, એવી એની રચના કરી છે કુંદકુંદ આચાર્ય દેવે ટીકાની, અમૃતચંદ્ર આચાર્ય દેવે. અને જયસેન આચાર્યમાં સમયસારની ટીકા, આ કુંદકુંદ આચાર્યનું સમયસાર, એની ગાથાઓ, એની જ ટીકા જયસેન આચાર્યએ પણ કરેલી છે. એમાં ગાથાએ ગાથાએ વ્યવહારનું જ્ઞાન કરાવતા જાય. એમાં એવો શબ્દ આવે કે વ્યવહારથી નિશ્ચય થાય, એવો શબ્દ આવે. તો એ ત્રણ કસાયના અભાવવાળા છે આચાર્ય જયસેન આચાર્ય. અમૃતચંદ્ર આચાર્ય પણ ત્રણ કસાયના અભાવવાળા છે, પણ એને નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે આ રચના કરી છે કે પૂર્વ પર્યાયમાં આવો વ્યવહાર હતો,
એવું ભૂત નહીં ગમ નહીં કહી અને વર્તમાન ઋજુ સૂત્ર નહીં થી તને તારી સ્વભાવની પ્રાપ્તિ થઈ એમ કહેવા માટે વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે રચના કરી છે. એ આચાર્ય છે. આચાર્ય આચાર્યમાં કાંઈ ફેર નથી હોતો. આચાર્ય હોય કે મુનિરાજ હોય એને ત્રણ કસાયનો અભાવ વર્તે છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાના વર્ણી અને પ્રત્યાખ્યાના વર્ણી, અને એટલી સ્વરૂપમાં લીનતા વિશેષપણે વર્તે છે. એ એનો પ્રકાર છે મુનિરાજનો કે આચાર્યનો. હવે એવા મુનિરાજ છે, એવા આચાર્ય છે, એ આ શુદ્ધભાવ અધિકારની રચના કરતાં કરતાં ખૂબ અલૌકિક વાત કરે છે. અલૌકિક એટલે અપૂર્વથી અપૂર્વ ચર્ચા છે આમાં. એટલી બધી અપૂર્વ ચર્ચા છે કે આપણને એમ થાય કે આને ખરેખર ગુઈટા જ કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. આ એટલો બધો મહત્ત્વપૂર્ણ અને અદ્ભુત અધિકાર છે. પોતાની શાશ્વતતા બતાવે છે, પોતાનું ધ્રુવપણું બતાવે છે, અને એ બતાવવા માટે ખાલી એની જ વાત કર્યા કરે છે એમ નહીં, એ બતાવવા માટે એનામાં જે નથી એવી નાસ્તિની ચર્ચા પહેલા કરે છે. પોતાના સ્વભાવની ચર્ચા તો એ કરતા જ જાય છે, પોતાનો સ્વભાવ બતાવવા માટે જ બધી ચર્ચાઓ કરે છે, પણ એ સ્વભાવની પ્રાપ્તિ જીવને કેવી રીતે થાય, એ સ્વભાવ એના લક્ષમાં કેવી રીતે આવી જાય, અનાદિકાળનો અપ્રતિબુદ્ધ જીવ એ પણ ખરેખર મુનિરાજની ને આચાર્ય ભગવાનની જે ભાવના છે એ ભાવના સમજી અને એ ભાવવાન તરફ વલણ કેવી રીતે કેળવી લીએ, એવી એક રચના આમાં આચાર્ય ભગવાનને મુનિરાજે અલૌકિક કરી નાખી છે કે જેમાં તારી અસ્થિ નથી, જેમાં તારો સ્વભાવ પ્રવર્તતો નથી, જેમાં કદી તારું લક્ષણ વ્યાપતું નથી, એને તું તારું માની અને અનાદિથી વર્તી રહ્યો છો. તો એવા જે કોઈ તત્વો છે એનું પણ તને જ્ઞાન કરાવી અને એ જ્ઞાન કરાવી અને ત્યાંથી તને પાછો વાળે છે કે એનું જ્ઞાન કરી કે એ તારામાં નથી એવું તું જ્ઞાન કર, તો તું કોણ છો ત્યાં તું ચાલ્યો જઈશ, એવું જ્ઞાન કરાવે છે આમાં. એવું જ્ઞાન કરાવી અને પોતાની જે ખરેખર વસ્તુ છે ત્યાં તેને લઈ જવા માટે આ જ્ઞાન કરાવે છે. એનું જ્ઞાન કરાવવા માટે જ્ઞાન નથી કરાવતા. એ બાહ્ય તત્વ જીવાદી સર્વે હેય છે, તો એ હેય છે એમાં તે ઉપાદેય પણ માયનું છે, તો એ હેય તત્વને હેય તત્વ તરીકે તું જ્ઞાન કરીને જાણી લે તો તારું ઉપાદેય પણ ત્યાંથી છૂટી અને તારો સ્વભાવ જે શાશ્વત છે એ જ હું છું એવું ઉપાદેય પણ ત્યાં સ્થાપિત થઈ જશે. માટે આવા બાહ્ય તત્વની પણ ચર્ચા આમાં આચાર્ય ભગવાનને મુનિરાજ કરે છે. એવી અદ્ભુતથી અદ્ભુત ગાથા છે. અહીંયા જે છે ને દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાનની આખી ગાથા છે. દ્રવ્ય અને પર્યાયની બહાર જે કાંઈ છે એની કોઈ ચર્ચા નથી. દ્રવ્ય અને પર્યાયમાં કેવી રીતે ભેદ જ્ઞાન કરવું, પર્યાયમાં સાત તત્વોનું પરિણમન કેવી રીતે ચાલી રહ્યું છે અને એ પરિણમનના સમયે પર્યાયના પરિણમનના સમયે ત્રિકાળી દ્રવ્ય નહીં પરિણમતું એવું અપરિણામી પણ કેવું રહી ગયું છે એની ચર્ચા આમાં લીધી છે. આપણે જે ચર્ચા લીધી હતી ને કે બાહ્ય તત્વમાં સાત તત્વ છે, બાહ્ય તત્વ આમાં કહે છે કે હવે શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે. 38મી ગાથા એમાં એમ કહે છે કે હવે શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે. જીવ અધિકાર અજીવ અધિકાર પૂરો થયો, હવે શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે. શુદ્ધ ભાવ અધિકાર એટલે ત્રિકાળી દ્રવ્યનો અધિકાર છે. શુદ્ધ પર્યાય થાય છે, શુદ્ધ ઉપયોગ રૂપે પર્યાય પરિણમે છે, ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈને શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમે છે, એવી શુદ્ધતા નવી પ્રગટ થાય એનો અધિકાર નથી.
જે શુદ્ધતા અનાદિ અનંત છે, જે ત્રિકાળ શુદ્ધતા છે, એવો જે પોતાનો જ્ઞાયક ભાવ છે, એવો જે પોતાનો શાશ્વત ભૂતાર સ્વભાવ છે, એવા તત્વની ચર્ચા આમાં લીધી છે. એવું તત્વ તું છો એવો તને ખ્યાલ કેવી રીતે આવી જાય, એના માટે બીજી બધી વાતને નાસ્તિમાં ખતવી અને અસ્થિ સ્વરૂપ ભગવાન આત્મા છે એ બતાવ્યો છે. એટલે કે છે, હવે શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે છે. છે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે આત્મા ગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. એનો અન્વયાર્થ છે જીવાદી બહિસ્તત્વમ, એટલે કે જીવાદી બાહ્ય તત્વ હેયમ, એટલે કે હેય છે, એટલે કે જીવાદી બાહ્ય તત્વ હેય છે. જીવ આદિ બાહ્ય તત્વ, એટલે કે જીવ એના સિવાયના પણ જે તત્વો છે, આદિ એટલે જીવ અજીવ આશ્રવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ, એવા સાતેય તત્વ. તો કે ભાઈ સાત તત્વમાં આમાં તો જીવ આવી ગયો, તો જીવને બાહ્ય તત્વ કેવી રીતે કહેવાય? તો કે જીવાદી બાહ્ય તત્વ સર્વે હે, તો કે એ જીવમાં શું લેવું આપણે ચર્ચા થઈ ગઈ છે કે જીવમાં જીવના પ્રકાર બે, એક નિશ્ચય જીવ અને એક વ્યવહાર જીવ. નિશ્ચય જીવ એટલે શું? કે જે પોતે ત્રિકાળી દ્રવ્ય છે, શુદ્ધ આત્મા છે, ઉપાદેયભૂત તત્વ છે, આદરવા લાયક તત્વ છે, અહમ કરવા લાયક જે પદાર્થ છે, એટલે કે જે હું છું, એટલે કે જે શુદ્ધ ભાવ અધિકાર, શુદ્ધ ભાવ જે છે એ ખરેખર નિશ્ચય જીવ છે, એ શાશ્વત જીવ છે. તો કે જીવના બે પ્રકારમાં, એક નિશ્ચય જીવ તો બીજો વ્યવહાર જીવ. તો કે વ્યવહાર જીવ એટલે શું? તો કે વ્યવહાર જીવ એટલે 10 પ્રકારના પ્રાણથી જીવે એને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. તો કે 10 પ્રકારના પ્રાણ એટલે શું? તો કે 5 ઇન્દ્રિય, મન વચન કાયા, શ્વાસોશ્વાસ અને આયુ. તો કે 5 ઇન્દ્રિય, મન વચન કાય, શ્વાસોશ્વાસ ને આયુ છે એ 10 પ્રાણ છે. એ ખરેખરા શરીર પરિણામને પ્રાપ્ત જે 10 પ્રાણ છે, એ 10 પ્રાણ તો બાહ્ય છે, એ 10 પ્રાણ વ્યવહાર જીવ નહીં, એ તો શરીર છે, એને વ્યવહાર જીવ ન કહેવાય. એ તો શરીર પરિણામને પ્રાપ્ત છે બધી ઇન્દ્રિયો, મન વચન કાયા પૂતગલ છે, શ્વાસોશ્વાસ આયુષ પૂતગલ છે. વ્યવહાર જીવની સંજ્ઞા એને લાગુ ન પડે, એ તો પૂતગલનું પરિણમન છે બધું. તો કે વ્યવહાર જીવ એટલે શું અને નિશ્ચય જીવ એટલે શું? તો કે આ જે તને દેખાય છે ને, એ તો જળાશ્રિત જળ છે, એ તો જ્ઞેય છે, જ્ઞેય, એ તો પર જ્ઞેય છે, એ તો જાણવા લાયક છે. ખાલી વ્યવહાર જીવને એનું સ્થાન આપવામાં નથી આવતું. જો આ જળ આશ્રિત જે પરિણામો એની દશામાં અત્યારે, એટલે કે એની શરીરની દશામાં શરીર પરિણામને પ્રાપ્ત જે કાંઈ છે એને તમે વ્યવહાર જીવ કહો, તો એ વ્યવહાર જીવ કોને કહેવાય? કે વ્યવહાર જીવ તો પર્યાયને કહેવાય અને નિશ્ચય જીવ દ્રવ્યને કહેવાય. તો પર્યાય તો અનાદિ અનંતરીય છે, પર્યાય સિદ્ધ દશામાંય પર્યાય છે. તો આ બધું ત્યાં રહેવું જોઈએ? તો કે એવું નથી. તો કે એ શું છે તો ખરેખર? તો કે આ તો બાહ્ય છે વ્યવહાર, આને વ્યવહાર તો આ શરીર પરિણામને પ્રાપ્ત છે, એને તો વ્યવહાર જીવ ન કહેવાય, એ તો શરીર છે, એટલે એ તો જ્ઞેય છે. અહીંયા હેય ને ઉપાદેયની ચર્ચા છે, જ્ઞેયની ચર્ચા નથી. જ્ઞેય તો પ્રથક છે, સ્ત્રી કુટુંબ પરિવાર વૈભવ સંયોગ બાહ્ય પદાર્થ, એ તો બધું શું છે? જ્ઞેય છે, જ્ઞેય પ્રથક છે. એના નિમિત્તે અહીંયા જે થાય છે એ વ્યવહાર જીવ છે. એના નિમિત્તે જે કાંઈ પોતાની પર્યાયમાં વર્તે છે એને વ્યવહાર જીવ કહેવાય છે. એ વ્યવહાર જીવ છે, એ ખરેખર હેય છે, અને આ પૂતગલ છે એ તો જ્ઞેય છે, અને નિશ્ચય જીવ છે એ ઉપાદેય છે.
જે ત્રિકાળ જીવ, જે શુદ્ધ જીવ, જે પરમ પરિણામિક ભાવ લક્ષણ જીવ, જે શાશ્વત જીવ, જે અહમ કરવા લાયક એ નિશ્ચય જીવ છે. પ્રત્યેક સમયની પ્રગટ પરિણામની અવસ્થામાં જે આ તત્વો વહેરતા કરે છે એ બધા હેય છે, અને બાહ્યમાં જે કાંઈ છે એ તો જ્ઞેય છે. તો કે આ પાંચ ઇન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસ ને આયુષ છે એ બાહ્યમાં છે, એ નિમિત્ત છે, અને એના લક્ષ્ય જે પરિણમન પર્યાયમાંથી આ કરે છે, એના લક્ષ્ય જે પર્યાયમાં પરિણમન થાય છે, જેમ કે પોતાનું પ્રગટ જ્ઞાન પર્યાયમાં થયું, એ જ્ઞાન પ્રગટ થયું પર્યાય, એ પર્યાય આ પાંચ ઇન્દ્રિયનો સંગ લઈને વર્તે, મનનો સંગ લઈને વર્તે, એવું જે જ્ઞાન છે, જે ક્ષયોપશમ જ્ઞાન છે, એને ભાવિન્દ્રિય કહેવામાં આવે છે. એને ક્ષયોપશમ જ્ઞાન, બહિર્લક્ષી ક્ષયોપશમ કહેવામાં આવે છે. એ પોતાની પર્યાયમાં ચાલે છે. એને અહીંયા જીવ કીધો છે, જીવાદી બાહ્ય તત્વમાં જીવ એને કીધો છે. જે જ્ઞાનનો એક સમયનો અંશ, જે પાંચે ઇન્દ્રિયની સન્મુખ થઈ, પાંચે ઇન્દ્રિયને નિમિત્ત બનાવી, પાંચ ઇન્દ્રિય જળ છે, એ જ્ઞેય છે. એ જ્ઞેય સન્મુખતાવાળું જ્ઞાન જે છે, મનના સંગવાળું જ્ઞાન જે છે, એનો સહારો લઈને જે જ્ઞાન વર્તે છે, એ જ્ઞાનને અહીંયા જીવ એટલે કે વ્યવહાર જીવ કીધો છે. એટલે એ જીવને બહિર્તત્વમાં નાખ્યો છે, અને નિશ્ચય જીવ છે એ ઉપાદેય છે, એ અંતરતત્વ છે. એમ અહીંયા જીવાદી બાહ્ય તત્વ સર્વે હે. તો એમાં પહેલામાં પહેલું જીવાદીમાં જીવ એટલે શું? તો કે એક સમયનો જ્ઞાનના પર્યાયનો બહિર્લક્ષે વર્તતો વ્યાપાર ક્ષયોપશમ જ્ઞાન ભાવ ઇન્દ્રિય એટલે કે ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિયની સન્મુખ જઈને જે જ્ઞાન પ્રવૃત્તિ કરે, વ્યાપાર કરે, એને ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે, એને વ્યવહાર જીવ કહેવામાં આવે છે. એટલે કે બાહ્ય જીવ છે, એક સમયનો જીવ છે, ખરેખર તો એ જીવ નથી, ખરેખર તો એને જીવની પર્યાય પણ કહેવામાં આવતી નથી. જે પર્યાય પોતાના જીવને પ્રસિદ્ધ ન કરે ત્રિકાળ જીવને, એને ખરેખર જીવની પર્યાય ન કહેવાય. પણ અહીંયા બહિર્તત્વ તરીકે પોતાની પર્યાયમાં, પરાશ્રિત પર્યાયમાં વર્તતો જે ભાવ છે, સ્વ આશ્રિત પર્યાય જે વર્તે એને વાસ્તવિક પર્યાય કહેવાય. પરાશ્રિત પર્યાય જે વર્તે એ તો ખરેખર બહિર્લક્ષી ભાવ હોવાને કારણે એને જીવાદી બહિર તત્વ સર્વે હે. તો એમાં પહેલું તત્વ જીવ છે, એને બહિર્જીવ. આ કેવો વ્યવહાર જીવ, આ કેવો ઇન્દ્રિય જ્ઞાન વાળો જીવ, ભાવિન્દ્રિય વાળો જીવ, બહિર્લક્ષી ક્ષયોપશમ વાળો જીવ, એને પેલું જીવાદી બાહ્ય તત્વ સર્વે હે. એમાં જીવને વર્તમાન વ્યવહાર જીવ, બહિર્લક્ષે વર્તતો જીવ, એને વ્યવહાર જીવ કહેવામાં આવે. પહેલી વહેલી વ્યાખ્યા જીવની આ, કે ભાઈ જીવને બહિર તત્વ કેવી રીતે કહેવાય? જીવ તો અંતરતત્વ છે. તો કે અહીંયા જીવના બે પ્રકાર, એક નિશ્ચય જીવ તે ઉપાદેય, વ્યવહાર જીવ તે હે. આખું હે ઉપાદેયનું પ્રકરણ છે આ. તો એકમ કયો જીવ ઉપાદેય ને કયો જીવ હે? તો કે બહિર્લક્ષે પરિણમતો જીવ છે એ હે છે, અને અંતર્લક્ષે પરિણમતો જીવ એવા પરિણામ છે એને પણ અહીંયા તો સૂક્ષ્મતાથી હે કીધા છે, કે જેને સંવર કહેવામાં આવે એ પણ હે છે. પર્યાય માત્ર હે છે, પણ પહેલામાં પહેલું આ જીવ એટલે એક સમયનો એનો બહિર્લક્ષે વર્તતો વ્યાપાર, એને જીવાદી બાહ્ય તત્વ હે છે, એમાં પહેલો જીવ એ છે. બીજો અજીવ, જીવ અજીવ, આશ્રવ સંવર, નિર્જરા બંધ અને મોક્ષ, સમયસારમાં એવી રીતે ક્રમ છે.
તત્વાર સૂત્રમાં એવો ક્રમ છે, જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ. સમયસારમાં છે જીવ અજીવ આશ્રવના નિરોધપૂર્વક સંવર નિર્જરા અને બંધના અભાવપૂર્વક મોક્ષ, એટલે બંધ મોક્ષ. એટલો ફેર છે ક્રમમાં. આશ્રવ પૂર્વક આશ્રવ જ્યાં હોય ત્યાં બંધ થતો હોવાને કારણે તત્વાર સૂત્રમાં આશ્રવ પછી બંધ નાખ્યો છે. પણ જ્યાં આશ્રવ હોય ત્યાં બંધ હોય એવું પણ નથી હોતું. કેવડી ભગવાન છે એને ઇરિયાફત આશ્રવ નિરંતર વર્તતો હોવા છતાં એને બંધ નથી. માટે અહીંયા આશ્રવ પછી સંવર મૂક્યો સમયસારમાં, આશ્રવના નિરોધપૂર્વક સંવર થાય છે. એમ બીજું તત્વ અજીવ તત્વ. અજીવ તત્વ એટલે શું? તો કે આ પૂદગલ છે એ અજીવ છે. તો કે પૂદગલ તો જીવ અને જીવની પર્યાયથી જુદું છે, અજીવ તત્વ કેવી રીતે આવ્યું એમાં? આ પૂદગલ છે એ તો જીવથી જુદું છે, એની પર્યાયથી જુદું છે પૂદગલ. તો અહીં તો હે ઉપાદેય દ્રવ્ય પર્યાયની ચર્ચા છે. તો આ અજીવ પૂદગલ છે એ હે છે એમ નથી. એ આ પૂદગલ છે એ તો જ્ઞેય છે. અહીંયા જ્ઞેય હે ને ઉપાદેય આખી રમત એમાં રહેલી છે. આમાં જ્ઞેય એટલે જાણવા યોગ્ય પદાર્થ, એટલે કે જે દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી, પ્રથક છે, સર્વથા પ્રથક છે, એની સાથે કાંઈ સંબંધ નથી જીવને કે જીવની પર્યાયને. જીવની પર્યાયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય એ વ્યવહાર છે, એટલે એ સંબંધ છે જ નહીં એને ખરેખર. તો એ તો પ્રથક છે અજીવ. પૂદગલ એટલે અજીવ, અજીવ તો પ્રથક છે. તો કે અહીંયા તો સાત તત્વોમાં લીધું છે અજીવ. તો કે સાત તત્વો તો પર્યાયમાં હોય, તો કે પર્યાયમાં અજીવ કોને કહેવું? જેમ તમે પર્યાયમાં જીવને બહિર તત્વ કીધું તો અહીંયા વ્યવહાર જીવ કીધો, તો અહીંયા અજીવ એટલે શું ખરેખર? વાસ્તવિકપણે અજીવ કોને કહેવાય? અજીવ તત્વ કોને કહેવાય? આ અજીવ છે એ તો પ્રથક છે. અજીવ તત્વ તો એની સાથે 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 ચાલ્યા કરે છે. સાથે તત્વ સાથે ચાલે છે. એમાં આશ્રવનો ભેદ કરો તો પુનપાપ તો નવ તત્વ થઈ ગયા. તો નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. આત્મજ્યોતિ ક્યાં છે? ત્રિકાળી દ્રવ્ય ક્યાં છે? નવ તત્વની બહાર નથી, નવ તત્વમાં છુપાયેલી છે. નવ તત્વ ગતત્વેપી યદ એકત્વમ ન મુંચતિ. નવ તત્વ પણ પોતાના નવ તત્વમાં રહેલી આત્મજ્યોતિનું એકપણું છે એને છોડતો નથી. તો એ નવ તત્વમાં આત્મા રહેલો છે, શુદ્ધાત્મા એમાં જ છે. તારે શોધવો હોય તો ત્યાં જ શોધવો પડશે, એની બહાર નહીં મળે તને આત્મા. તો કે નવ તત્વનું શ્રદ્ધાન કરવાથી આત્માની પ્રાપ્તિ થાય કે નહીં? તો કે નવ તત્વનું ભેદરૂપ શ્રદ્ધાન છે એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ. અભેદરૂપ શ્રદ્ધાન એટલે એકરૂપ દ્રવ્યને જોવું, એમાં એનું નામ અભેદરૂપ શ્રદ્ધાન. એ સમ્યકત્વ છે. તો કે હવે અજીવ કોને કહેવાય? અજીવ. અજીવ એટલે શું? અજીવ તત્વ. આ અજીવ નહીં, બહારના પદાર્થો અજીવ નહીં. ચાર દ્રવ્ય અજીવ છે, પૂદગલ પાંચમું દ્રવ્ય અજીવ છે, એ અજીવ નહીં. અન્ય જીવને પણ આ જીવની અપેક્ષાએ અજીવ કહેવામાં આવે છે, એ અજીવ નહીં. એ તો બધા અજીવ છે જ, એ તો બધા જ્ઞેય છે. તો કે અજીવ તત્વ કોને કહેવાય? તો કે અજીવ જે છે, બહારમાં અજીવ જે છે, જે જ્ઞેય જે છે, એના સંબંધીનો તારી પર્યાયમાં તને વિકલ્પ ચાલે કે આ અજીવ છે, આ અજીવ છે, આ અજીવ છે, આ અજીવ છે, એવો જીવની પર્યાયમાં વિકલ્પ ચાલે એને અજીવ તત્વ કહેવામાં આવે છે. આ અજીવ તત્વ અજીવ નથી. આ અજીવ છે એ અજીવ તત્વ નથી. અજીવ સંબંધીનો પોતાની પર્યાયમાં એવો વિકલ્પ ચાલે કે આ અજીવ છે. ધર્માસ્તિકાય અજીવ છે, અધર્માસ્તિકાય અજીવ છે, પૂદગલ અજીવ છે, આકાસ્તિકાય અજીવ છે, એમ જે એને પોતાની પર્યાયમાં અજીવ સંબંધીનો વિકલ્પ ચાલે
એ વિકલ્પનું નામ અજીવ તત્વ છે, અને એ વિકલ્પ એની એક સમયની પર્યાયમાં ચાલે છે, એને અજીવ તત્વ કહેવામાં આવે છે. જીવ તત્વ છે ઈ એક સમયની બહિર્લક્ષી પર્યાયમાં ચાલતો ક્ષયોપસમ ભાવ ઇન્દ્રિયનો ઇન્દ્રિય સન્મુખ થઈ મન સન્મુખ થઈને ચાલતો જે વ્યાપાર એને બહિર તત્વ એટલે કે વ્યવહાર જીવ કીધો. અજીવ એટલે કે અજીવ સંબંધીનો પોતાની પર્યાયમાં અજીવના નિમિત્તે પોતાની પર્યાયમાં નૈમિતિક પરિણમન થયું વિકલ્પ રૂપે, એવા વિકલ્પાત્મક નૈમિતિકને અજીવ કહેવામાં આવે છે. આવું અજીવ તત્વ છે, એક જીવ એવું તત્વ છે, અજીવ તત્વ છે, આશ્રવ તત્વ છે, સંવર નિદ્રા બંધ મોક્ષ તત્વ છે, એ સાતેય તત્વનો સમૂહ છે. એ સમૂહને અહીંયા પરદ્રવ્ય કીધો છે, બહારની કોઈ ચર્ચા નથી. બહાર તો બધું પ્રથક જ છે, એ તો એના દ્રવ્ય ગુણ પર્યાયમાં નથી, એટલે એની તો ચર્ચા આમાં ક્યાંય છે જ નહીં. આમાં આપણે પેલા લીધું હતું ને કે ભાઈ બે ભાગલા પાડવા, એક જીવ ને એક અજીવ. જીવના પરિણામમાં સંવર નિદ્રા મોક્ષ લેવા, અજીવના પરિણામમાં આશ્રવ બંધ લેવા. હે, તો જીવના પરિણામમાં સંવર નિદ્રા મોક્ષ લેવા, એ કયો જીવ લેવો? તો કે એ નિશ્ચય જીવ. અજીવના પરિણામમાં આશ્રવ બંધ લેવા, તો કે એમાં કયું અજીવ લેવું? તો કે એ અજીવ દ્રવ્ય. અહીંયા અત્યારે વાત ચાલે છે એ અજીવ તત્વની વાત ચાલે છે, અહીંયા અત્યારે વાત ચાલે છે એ વ્યવહાર જીવની વાત ચાલે છે. આપણે જે પહેલા વાત કરી હતી એ નિશ્ચય જીવ અને અજીવ દ્રવ્યની ચર્ચા હતી. અજીવ દ્રવ્યના લક્ષે આશ્રવ બંધ થાય છે, જીવ તત્વના લક્ષે નિશ્ચય જીવ તત્વના લક્ષે સંવર નિદ્રા મોક્ષ થાય છે. અને અહીંયા જે ચર્ચા અત્યારે અહીંયા આપણે વાત કરીએ છીએ, ઓલી આપણે સર્વાંગી ચર્ચા લીધી, આ પછી વિસ્તૃત ચર્ચા છે. જેમ જ્યાં જે સિદ્ધ કરવું હોય ને એ રીતે સમજી તો એમાં વધારે આપણને ખ્યાલ આવે. અહીંયા હે ને ઉપાદેયની ચર્ચા છે, અહીંયા બીજી કોઈ ચર્ચા નથી આ ગાથામાં. પેલા આપણે પ્રમાણમાં આવીએ અને પ્રમાણમાંથી નિશ્ચય કેવી રીતે કાઢવો એની ચર્ચા ઉપાડી હતી. તો એ નિશ્ચય નીકળે કેવી રીતે? કે આવી રીતે નીકળે. પેલામાં પેલા સાતેય તત્વનું સ્વરૂપ એને ખ્યાલમાં હોય ને તો એ પરદ્રવ્ય એને ભાસે. ખાલી વાંચે કે સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી અને આત્મા ઉપાદેય છે, એમ ન ચાલે. સાતે તત્વનું સ્વરૂપ ખ્યાલમાં હોય ને તો ક્યાંય ને ક્યાંય એની ખરેખર અવ્યક્તપણે પણ ઉપાદેયતા એને ચાલતી હોય તો એ ખરું સ્વરૂપ સમજવાથી નીકળી જાય. ક્યાંક ને ક્યાંક આપણું જ્ઞાન ફસાયેલું તો છે ને ભાઈ. જેને મિથ્યા દર્શન છે, જેને મિથ્યા જ્ઞાન ચાલે છે, જેને મિથ્યા ચારિત્ર ચાલે છે, એની પર્યાય ક્યાંક ને ક્યાંક બહિર્લક્ષમાં પરોવાયેલી છે. એ જીવ સુધી પહોંચતી નથી પર્યાય. તો એ આમાં જ ક્યાંક અટવાયેલી છે, બીજે ક્યાંય અટવાય નથી. એ અટવાય છે ક્યાં? આ સાતેય તત્વના સમૂહમાં અટવાય છે. કાં બહિર્લક્ષી જીવમાં અટવાની, કાં અજીવ એટલે કે એક સમયના અજીવના વિકલ્પમાં અટવાની, એના પછી આવ્યું આશ્રવ તત્વ. જીવ અજીવ આશ્રવ. આશ્રવ એટલે શું? ગુણપાપના ભાવને આશ્રવ કહેવામાં આવે. પુન એટલે દયાદાન વ્રત ભક્તિના પરિણામ, અને પાપ એટલે હિંસા જૂઠું ચોરીના પરિણામ. આ બધા પરિણામ પુનપાપ થઈ અને એક આશ્રવની ઉત્પત્તિ થાય. સમયે 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 જીવ પોતે પોતાને ભૂલી અને એક સમયની પરાશ્રિત પર્યાયમાં આશ્રવ રૂપે નિરંતર અનાદિથી પરિણમી રહ્યો છે. અનાદિથી આશ્રવ એટલે શું? ખરેખર પુનપાપના ભાવને આશ્રવ કહેવાય, એક સમયની બહિર્લક્ષે વર્તતી પર્યાયને આશ્રવ કહેવાય, એક સમયનો મહેમાન ભાવને આશ્રવ કહેવાય. એ ચાલ્યો જાય તરત, બીજે સમયે રિયે જેવો નિયમ નથી, એ મહેમાન છે. એ ઘરની વ્યક્તિ નથી,
ઘરની વ્યક્તિ કોણ છે? આત્માના ઘરની વ્યક્તિ કોણ? અનંત ગુણ, એનો સમાજ અનંત ગુણ છે. આત્માનો સમાજ અનંત ગુણ સિવાય કોઈ છે નહીં. આશ્રવ તો મહેમાન છે, તો હમણાં ચાલ્યો જશે. સમયે સમયે નવો આવે છે, નવો વયો જાય છે. બીજે સમયે નવે નવો સમય આવે છે, બીજે સમય ચાલ્યો જાય છે. એ તો મહેમાન છે. આશ્રવ કેવો છે? આશ્રવ, આશ્રવને જીવ કેમ ન કહેવાય? એને બહિર્તત્વ કેમ કીધું? એને હેય કેમ કીધું? પોતાની પર્યાયમાં છે, છતાં એને કેમ હેય કીધું? તો કે 72મી ગાથામાં લખ્યું છે કે આશ્રવો અસુચિ અને મેલ છે, દુઃખના કારણો છે, આકુળતાને ઉત્પન્ન કરનારા છે, આત્માને પ્રસિદ્ધ કરતા નથી, આત્માની સાથે અભેદ થતા નથી. એટલે આશ્રવને ખરેખર બહિર્તત્વ કહેવામાં આવે છે. અનુભવના સમયે આશ્રવ રહેતો નથી, નિર્વિકલ્પ દશાના કાળમાં આશ્રવની ઉત્પત્તિ નથી હોતી, એટલે આશ્રવને બહિર્તત્વ કહેવામાં આવે છે. હવે સંવર, હવે મૂળ વાત આવે છે. આ વ્યવહાર જીવ સમજાય, અજીવ સંબંધીનો વિકલ્પ છે એ બહિર્તત્વ સમજાય, આશ્રવ બહિર્તત્વ સમજાય, બંધની વાત કરો તો રાગમાં અટકવું એને બંધ કહેવાય એ પણ સમજાય, પણ સંવર નિદ્રા મોક્ષ જેને પ્રગટ કરવા માટે ઉપાદેય કે એવો સંવર. સંવર એટલે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એમાં થાય, શુદ્ધ આત્માનું વેદન એમાં આવે, અતિન્દ્રિય આનંદનો પ્રકાર એમાં ભજે એવો સંવર, એને બહિર્તત્વ કહે છે. પછી એને હેય કહે છે, એને ઉપાદેય નથી એમ કહે છે. જેના માટે દરેક જીવ એમ ઈચ્છે કે મને ત્વરિતમાં ત્વરિત સંવરની પ્રગટતા થાય, સમ્યક દર્શનની ઉત્પત્તિ ત્વરિતમાં ત્વરિત થાય એવી ભાવના ભાવે, એને એમ કહે છે એ હેય છે. શા માટે હેય? સંવર તત્વને હેય. સંવર તત્વ અનુભવના કાળે જ પ્રગટ થાય, આનંદનું વેદન એમાં આવે એવો સંવર, એને હેય કે હેય? એને કે ઉપાદેય નથી? ગુરુદેવ તો કેવી વૈરાગની વાત કરે છે આજના પ્રવચનમાં, જે હેવી વૈરાગની વાત, એટલી બધી સમજવા જેવી છે. આપણે ઘણી વાર છે ને એને એમ બીજાની વાત હોય ને એમ જીવ કાઢી નાખે છે, એને બધી આપણી વાત કરે છે, બધું આપણને જ કહે છે. એટલી બધી વૈરાગની વાત, એટલી બધી વૈરાગની વાત આજે આવી છે. ગુરુદેવ કે એકલો જન્મે, એકલો મરે, એકલો સમ્યક દર્શન પામે, એકલો મોક્ષમાં જાય, કોઈ સાથે આવતું નથી. સાથે આવે છે કા પોતાનું સમ્યક જ્ઞાન અને કા પોતાનું અજ્ઞાન, એના સિવાય કાંઈ સાથે આવતું નથી. અને જે સાથે નથી આવતું એના માટે 23 કલાક કાઢીએ ગુરુદેવ કે, અને સાથે જે આવવાનું છે એના માટે 1 કલાકે માંડ કાઢે, એમાં એ કેટલું સમજતો હોય તો એને જ ખબર હોય 1 કલાકમાં. એમાં એ વિકલ્પો ક્યાંય ચાલે? પાછા બેસવાનું સ્વાધ્યાય વલમાં વિકલ્પ બાહ્ય ના ચાલે, એનું નામ અજીવ તત્વ. એ અજીવ તત્વનો વિકલ્પ ચાલ્યા કરે છે, એને એ અજીવ તત્વમાં બેઠો છે, જીવ તત્વના સ્મરણમાં નથી. એને અજીવ તત્વ કહેવામાં આવે. આ પ્રેક્ટિકલ પ્રયોગથી વિચાર કરો તમે કે સ્વાધ્યાય હોલમાં બેસીએ ત્યારે શુદ્ધ આત્મા હું છું એવી નિરંતરતા ચાલે છે કે વિકલ્પોની હારમાળા ચાલે છે? અને વિકલ્પ છે એ અજીવ સંબંધીના હોય કે જીવ સંબંધીના હોય, બધા અજીવ છે. વિકલ્પ માત્ર અજીવ,
કેટલી વૈરાગ્યની વાત કરે છે કે ઓલો મરવા પડ્યો છે જે જીવ, હમણાં એની ગતિ ફરી જવાની છે, હમણાં એનું જીવનું પરિવર્તન થવાનું છે, ત્યારે એને ઓલો ઇલકાબ દેવા આવે છે. આપણે આપે ને ભારત રત્ન, એ રત્ન એને કામનું શું? પોતાનું રત્ન ખોવાઈ ગયું છે, પોતાના રત્નની કાંઈ પડી નથી, એની કાંઈ ખબર નથી. એમ આ બાહ્ય સંબંધીના વિકલ્પો કર્યા કરવા અજીવ, એમાં સારાપણુંમાં એના કરવું એ આશ્રવ રાગ, એ બધાયના અભાવપૂર્વક શુદ્ધ જીવની સન્મુખ થઈને પરિણમવું એ સંવર. એટલે થયું શું કે દશા પર તરફ હતી, એ દશા સ્વ તરફ આવી, પણ છે એ દશા, એ દશાવાન નથી. દશા આ તરફ હતી, એ દશા આ તરફ આવી, છે દશા, છે ઉત્પાદ, છે સમયવર્તી ભાવ, છે નાશવાન ભાવ, છે એક સમયનો ભાવ. ચાહે એમાં આશ્રવ હો કે ચાહે એમાં સંવર હો, એ સંવરના આશ્રયે પણ શુદ્ધિ પ્રગટ નથી થતી, આશ્રવના આશ્રયે પણ શુદ્ધિ પ્રગટ નથી થતી, સંવરના આશ્રયે શુદ્ધિની વૃદ્ધિ થતી નથી. જે શુદ્ધિ પ્રગટ થાય છે એ આત્માના આશ્રયે થાય છે, શુદ્ધિની વૃદ્ધિ પણ આત્માના આશ્રયે થાય છે. માટે આ સંવર તત્વને પણ હે કીધું, બધા તત્વો ખરેખર કર્મ સાપેક્ષ છે. અહીંયા લખ્યું છે, છે કર્મથી ઉત્પન્ન, ગાથામાં મૂળમાં છે, છે કર્મથી ઉત્પન્ન છે. સંવર કર્મથી ઉત્પન્ન થયો છે, કર્મથી એટલે કર્મ સંવરને ઉત્પન્ન નથી કરતું. ક્યાંક ને ક્યાંક જ્યાં કોઈ તત્વની વાત આવે, પર્યાયની ચર્ચા આવે, તો એમાં હંમેશા સાપેક્ષપણું લાગુ પડે કે કર્મના અનુદયના નિમિત્તે અહીંયા સંવરની પર્યાયની પ્રગટતા થઈ, આશ્રવની પ્રગટતા થઈ તો કર્મના ઉદયના નિમિત્તે આશ્રવની પ્રગટતા થઈ. એ બેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. સંવર એક સમયનો છે, સંવર સાપેક્ષ છે, સંવરમાં જીવનું લક્ષણ વ્યાપતું નથી, માટે સંવર્તે જીવ નથી, એ બાહ્ય તત્વ છે, એટલે એને બહિર્તત્વ કીધું છે. આ સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય અને પછી હોવાને લીધે, થવાને લીધે નહીં, અનાદિથી છે એમ, સાતે તત્વોનો સમૂહ પરદ્રવ્ય જ છે. અને એ પરદ્રવ્યમાં સ્વદ્રવ્યની ભ્રાંતિ થઈ જીવને, એ ભ્રાંતિ છોડાવવા માટે આ ગાથા લખી છે કે તને ભ્રાંતિ ચાલ્યા જ કરે છે કે હવે સંવર પ્રગટ કરું, આશ્રવને છોડું, સંવરને ગ્રહણ કરીને પ્રગટ કરું, પ્રગટ કરું, પ્રગટ કરું, પ્રગટ કરું, પ્રગટ કરું. એમ એને ખરેખર એની નજર સંવર ઉપર છે કે હવે સંવર કેમ થતો નથી, આશ્રવ કેમ જાતો નથી. અરે ભાઈ સાહેબ, પરદ્રવ્ય છે ભાઈ, પરદ્રવ્યની તને ભાવના કેમ થાય છે? જે નથી એની ભાવના કરસ તું, સંવર તો નથી ને અત્યારે, અને જે છે એની ભાવના છોડસ તું. આ તો છે અત્યારે, સંવર તો છે નહીં, નિર્જરા તો છે નહીં, મોક્ષ તત્વ તો છે નહીં, એની તું ભાવના ભાવ્યા કરસ, અને છે એને ભાવતો નથી કે હું તો આજ છું, હું તો શાશ્વત પરમાત્મા છું, હું તો ત્રિકાળી અસ્તિત્વ માત્ર છું, એની ભાવના કરતો નથી. અને જે નથી
એની ભાવના કર્યા કરસ તું, જેનું અસ્તિત્વ નથી અત્યારે. સમરનું અસ્તિત્વ છે, નિર્જરાનું અસ્તિત્વ છે, મોક્ષનું અસ્તિત્વ છે, એની ભાવના કરે છે જીવ. અને આ પ્રગટ છે, વિદ્યમાન છે, પોતે જ છે, હજરાહજૂર છે, હયાતી છે, મોજૂદગી છે, એનું અસ્તિત્વ છે, એનું ગ્રહણ કે એની ભાવના કરતો નથી. એની ભાવના કરવાથી જે પ્રગટ થાય છે એની ભાવના કરે છે. જેની ભાવનાથી પ્રગટ થાય એની ભાવના કરતો નથી. એટલે સંવર તત્વને હે કીધું, કારણ કે એને પ્રગટ કરી શકતો નથી. એનું આત્માનું કોઈ કર્તવ્ય નથી કે સંવરને પ્રગટાવી શકે. સંવર થવા યોગ્ય થાય છે, સંવર એના સ્વકાળે થાય છે, સંવર એના ષટકારકથી થાય છે, સંવર એના ક્ષણિક ઉપાદાનથી થાય છે. એ થાય છે ત્યારે એની નજર દ્રવ્ય ઉપર હોય છે, તો એ દ્રવ્યની કિંમત છે, એ શુદ્ધ આત્માની કિંમત છે, એ ત્રિકાળી તત્વની કિંમત છે, એ અપરિણામી તત્વની કિંમત છે. એવો હું શુદ્ધ 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 સદાય શુદ્ધ છું. શુદ્ધ છે તે હું, શુદ્ધ થાય છે તે હું નહીં. શુદ્ધ છે તે હું, પ્રગટ છે તે હું, પ્રગટ થાય છે તે બધું મને પરદ્રવ્ય છે. જેટલું પ્રગટ થાય છે બધું પરદ્રવ્ય, જેટલું મારું પ્રગટ શાશ્વતપણું છે એ સ્વદ્રવ્ય. એવા સ્વદ્રવ્યમાં મુનિરાજની તીક્ષ્ણ બુદ્ધિ છે, તીક્ષ્ણ તીક્ષ્ણતા એની વ્યાપે છે અહીંયા. ત્યારે સંવર નિદ્રા મોક્ષ આવે છે. અને એ આવે છે તોય એને ખરેખર ભેદ પડે તો પરદ્રવ્ય રૂપે જોવે છે, અને અભેદ થઈ જાય તો આત્મા જ છે, અહીંયા સંવર નિદ્રા છે જ નહીં. એવું આ સંવર તત્વને હે કીધું. શુદ્ધિની પ્રાપ્તિ, શુદ્ધિની ઉપલબ્ધિ, શુદ્ધિની પ્રગટતા એને હે કહે છે. બાહ્ય તત્વ જીવાદી સર્વે હે. શુદ્ધિની વૃદ્ધિ, વારંવાર 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 સંવર થવો એને શુદ્ધિની વૃદ્ધિ કહેવાય. એ શુદ્ધિની વૃદ્ધિને અહીંયા હે કે છે, ઉપાદેય નથી એમ કે છે. સંવરને હે કીધું, પછી નિર્જરાને હે કહેવાનું પ્રયોજન શું? સંવરને હે કીધું, શુદ્ધાત્માની ઉપલબ્ધિ એને હે કીધું, પછી નિર્જરા વારંવાર 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 થાય એને હે કહેવાનું શું અર્થ છે? એકવાર તો હે કહી દીધું સંવરને, હવે વારંવાર સંવર થાય એને જ નિર્જરા કહેવામાં, તો એને હે કહેવાનું પ્રયોજન શું? કંઈક એનું પ્રયોજન હોય તો હે કે ને એને નિર્જરાને. તો કે સંવર થાય ત્યારે એમ વિચાર કરતો નહીં કે વારંવાર સંવર થશે, એ નિર્જરાની ભાવના છે, એ મિથ્યાત્વ થઈ જશે. વારંવાર સંવર થવો જોઈએ, વારંવાર સંવર થવો જોઈએ, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય તું, પર્યાયની ભાવના છે. એટલે એને હેમાં નાખ્યું છે. એકવાર સંવર થયો તો કે હવે તો વારંવાર થશે, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, તરત પડી જાય તું, જૂત થઈ જાય ત્યાંથી. ભાવના ત્રિકાળી દ્રવ્યની છોડતો નહીં કદી. સંવર નિર્જરા મોક્ષ થાય એનું જ્ઞાન ભલે થાય, પણ એની દ્રષ્ટિ ન કરતો, અને એનું જ્ઞાન થાય એવા જ્ઞાન ઉપર પણ દ્રષ્ટિ ન રાખતો. ત્યાં સુધીની લાલ બત્તી ધરે છે આમાં. ક્યાંય કોઈ પરિણામમાં એની દ્રષ્ટિ ક્યાંય ખૂણે ખાંચરે ચાલી ન જાય એવો અધિકાર છે આ, કે દ્રષ્ટિને એક જ વિષય મળવો જોઈએ, દ્રવ્ય બસ, એના સિવાય એને કઈ દેખાય જ નહીં. એવું શુદ્ધ અંત તત્વ એની ચર્ચા છે આ. છે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે, આત્મા ગ્રાહ્ય છે, કારણ કે ઓલા બધા કર્મથી ઉત્પન્ન થાય છે,
સાતે તત્વોનો સમૂહ પરદ્રવ્ય શા માટે કીધો? કે એને કર્મનું કાં ઉદયાધીનપણું કાં અનુદયપણું ને કાં અભાવપણું એવી સાપેક્ષતા એને લાગુ પડે છે, માટે એને છે ને હે કહી દીધા છે. એ કર્મથી ઉત્પન્ન થયેલા ભાવો છે, મારાથી ઉત્પન્ન થયેલા ભાવ નથી. મારાથી તો કોઈ ભાવ જ પેલા ઉત્પન્ન થતો નથી, કારણ કે હું ત્રિકાળી છું, હું અભેદ છું, તો મારું લક્ષણ જ અભેદ છે. ઉત્પત્તિ અને વ્યય છે એ મારું છે જ નહીં કાંઈ એમાં. ઉત્પાદ વ્યય તો પર્યાયનો સ્વભાવ છે, ધ્રુવપણું અને ધ્રુવતા એ તો ત્રિકાળી દ્રવ્યનો સ્વભાવ છે. મારા પરિણામ હોય તો ત્રિકાળના પરિણામ, મારા ત્રિકાળ જ્ઞાન દર્શન છે એ જ મારા પરિણામ છે, જેને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા એ જ મારા પરિણામ છે. એની બહાર જેટલું ઉત્પાદ વ્યય વર્તે છે એ ખરેખર બધું બાહ્ય તત્વ હે, મારા પરિણામ જ નથી. જેમાં વધઘટ થયા કરે, જેમાં નવી પ્રગટતા થયા કરે, જે સમયવર્તી હોય, જે નવું નવું પ્રયક્તા કરે, શુદ્ધિ થાય પછી એની પાછી વૃદ્ધિ થાય, એની પાછી પૂર્ણતા થાય, એ મારું સ્વરૂપ જ નથી, કારણ કે એમાં મારું લક્ષણ ક્યારેય વ્યાપતું નથી. નાશવાન પદાર્થમાં અવિનાશી તત્વ જતું નથી. કોઈ પણ સમયે કોઈ પણ જીવને સાતે તત્વનો સમૂહ પર દ્રવ્ય જ છે. એમ કે છે, જીવાદી સાતે તત્વનો સમૂહ પર દ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી. અત્યારે આ હે શું છે ને ઉપાદેય નથી, એની આ પેલી લીટીની જ આપણે ચર્ચા ચાલે છે. પછી ઉપાદેયપણું કોનું છે ને કેવી રીતે છે એ જુદો વિષય પાછો. એ આત્માને આત્મા ઉપાદેય છે. જીવાદી બહિસ્તત્વમ હેયમ ઉપાદેય અપણો અપા, એ આત્માને આત્મા ઉપાદેય છે એ જુદો વિષય પાછો. અત્યારે હેયની ચર્ચા ચાલે છે, ઉપાદેય નથી એની ચર્ચા ચાલે છે. એવું જીવ, વ્યવહાર જીવ, દસ પ્રાણથી જીવે એટલે જીવ એટલે કે જ્ઞાન ઇન્દ્રિયની સન્મુખ ને મનની સન્મુખ વર્તે એવી ભાવેન્દ્રી, એવો જે જીવ એક સમયની પર્યાયમાં વર્તતો એ જીવ, અજીવ સંબંધીનો વિકલ્પ એવો અજીવ, પુનપાપના ભાવ એવા આશ્રવ, પછી આશ્રવના નિરોધપૂર્વક સ્વસન્મુખતાપૂર્વક અને કર્મના અભાવની સાપેક્ષતાપૂર્વક પ્રગટતો સંવર, અને વારંવાર વારંવાર સંવર થવો એટલે કે શુદ્ધિની વૃદ્ધિ, ચાયલા કરવી ચાયલા કરવી ચાયલા કરવી, એમાં પણ કર્મના અભાવનું નિમિત્તપણું, અને અહીંયા શાશ્વત ત્રિકાળી દ્રવ્યની સન્મુખતા એવી નિર્જરા, અને મોક્ષ તત્વ એટલે કે પોતાના શુદ્ધાત્મામાં પરિપૂર્ણ લીનતા થવી અને બાહ્યમાં કર્મનો પરિપૂર્ણ અભાવ થવો, એવી બધી સાપેક્ષ સાતે તત્વનો સમૂહ જીવ અજીવ આશ્રવ સમર નિર્જરા બંધ અને મોક્ષ, એ સાતે તત્વનો સમૂહ પર દ્રવ્ય જીવાદી સર્વે બહિર તત્વ હે, આ સાતે તત્વને હે કીધા છે. એક સમયવર્તી છે, કર્મના ઉદય અનુદયને અભાવની અપેક્ષા એટલે સાપેક્ષપણે પણ વર્તે છે, એમાં કોઈ પણ અપેક્ષાએ જીવ અજીવ આશ્રવને બંધ રહ્યો તો એ બહિર્લક્ષી ભાવ છે, સંવર નિદ્રાને મોક્ષ લ્યો તો એ અંતરલક્ષી ભાવ છે, પણ એ પ્રગટ થતા ભાવ ઉત્પાદ વ્યવાળા ભાવ પર સન્મુખતા છોડીને સ્વસન્મુખતા થઈ કે ત્રિકાળી દ્રવ્યને છોડ્યું ત્યાંથી ચ્યુત થયું જ્ઞાન તો પરસન મુક્તા થઈ, એવો કોઈ પણ ભાવ પર્યાયમાં પ્રગટ થતો ભાવ છે એ બધે બધો સાતે તત્વનો સમૂહ પર દ્રવ્ય એ હોવાને લીધે, એટલે કે એ છે જ પર દ્રવ્ય. અત્યારે તો મને સમર પ્રગટ થયો ને, તો હવે તો એ સ્વદ્રવ્ય થયું, પછી હું નિર્વિકલ્પ ધ્યાનમાંથી સવિકલ્પ દશામાં આવ્યો ને ત્યારે એ પર દ્રવ્ય કહેવાય. તો કે હોવાને લીધે, થવાને લીધે નહીં,
આજે ચર્ચા આવી ને ગુરુદેવમાં, એ 272મો કળશ છે સમયસારમાં. એવો જ આ નિયમસારમાં 136મો કળશ છે, 136 × 272. એવો કળશની ચર્ચા આજે ગુરુદેવે નિયમસારના પ્રવચનમાં લીધી કે કાંઈક અનિર્મળ દેખાય છે, કાંઈક નિર્મળ દેખાય છે. આમ જોઉં છું તો શુદ્ધ દેખાય છે, આમ જોઉં છું તો અશુદ્ધ દેખાય છે. એ સાધકની ચર્ચા છે. સાધકને બે ધારા ચાલતી હોય છે, એક જ્ઞાનધારા ને એક કર્મધારા, એક જ્ઞાનધારા ને એક રાગધારા. આમ જોવે તો એને જ્ઞાનધારા દેખાય, આમ જોવે તો રાગધારા દેખાય. તો કે આમ જોઉં છું તો અનિર્મળ દેખાય છે, આમ જોઉં છું તો નિર્મળ દેખાય છે. તો કે એ અનિર્મળ ને નિર્મળથી જુદું છે એ તું છો, એવું શાશ્વત તત્વ છે એ હું છું. એને એમ કહેવાય કે જીવ તત્વ, નિશ્ચય જીવ તત્વ, ત્રિકાળ જીવ તત્વ, અખંડ જીવ તત્વ, અપરિણામી જીવ તત્વ. પ્રગટ કરવા યોગ્ય છે એ નહીં, પ્રગટ છે તે જીવ તત્વ. ઉપાદેયપણે રહેલું છે તે જીવ તત્વ. અહમ કરવા લાયક છે તે જીવ તત્વ. એવું જીવ તત્વ એને શુદ્ધ ભાવ કહેવામાં આવે છે. એવો આ શુદ્ધ ભાવનો અધિકાર છે. એમાં એમ કહે છે કે છે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે આત્મગ્રાહ્ય છે, છે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. આ એટલી બધી અદ્ભુત ને અપૂર્વ ગાથા છે. આ હવે બાહ્ય તત્વ જીવાદી સર્વે હે જીવ અજીવ આશ્રવ સમ નિર્જરા બંધ અને મોક્ષ એની ચર્ચા આપણે થઈ ગઈ. હવે આત્મા કેવી રીતે ઉપાદેય છે આમાં આવે છે ને. ગાથામાં છે જીવાદી બાહ્ય તત્વ હે છે, કર્મોપાધિ જનિત ગુણ પર્યાયથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે. એ ચર્ચા આપણે આવતા રવિવાર લેશું કે આત્મા આત્માને ઉપાદેય કેવી રીતે છે, કયો આત્મા કયો આત્માને ઉપાદેય છે, બે આત્મા છે કે એક જ આત્મા છે, તો કે કયો આત્મા પણ આત્માને ઉપાદેય છે. આ બધું તો તમે કાઢી નાખ્યું, હવે સાતેય તત્વને બહાર કાઢી નાખ્યા, હવે આત્માને આત્મા ઉપાદેય છે તો એવા બે આત્મા અંદર ક્યાં છે એ તમને અમને તમે સમજાવો અમને. આચાર્ય ભગવાન એ સમજાવશે આપણને કે કયો આત્મા છે એને કયો આત્મા ઉપાદેય છે. એવો કયો આત્મા છે કે જે આત્માને આત્મા ઉપાદેય છે, એવો કયો આત્મા છે તમારી પાસે એવા આત્માને આત્મા ઉપાદેય છે, એમ કરીને એની ચર્ચા કરશે. એવી અપૂર્વ ગાથા છે. આપણે આ શું કામ બધું લઈ છીએ, આખી ગાથા એકવાર ચોખ્ખી થવી જોઈએ બરાબર, બધાય વિષયો આવી જાય, એક એક લીટીનો અર્થ. આ ગુરુદેવે બધો અર્થ કર્યો છો આમાં, તમે વાંચજો તમને બધું ખ્યાલમાં આવી જશે. આ ગુરુદેવે અર્થ બધું સ્પષ્ટીકરણ, તો ગુરુદેવ તો એટલું સ્પષ્ટીકરણ કરી ગયા છે ને કે ખરેખર તો જે જીવ નિરંતર ગુરુદેવને સાંભળે ને એને તો બીજા કોઈને સાંભળવાનો વિકલ્પ કરવા જેવો નથી. ગુરુદેવને નિરંતર સાંભળે અને એમાંથી જો એ કાઢી શકતો હોય તો એને કોઈને સાંભળવાની જરૂર નથી. ગુરુદેવ બધું સ્પષ્ટ કરી ગયા છે. આપણે તો એ સ્પષ્ટ કરી ગયા છે ને એ ઘૂંટી છીએ, આપણે કાંઈ કાઢતા નથી નવું આમાંથી. એ કહી ગયા છે એ આપણે ઘૂંટા કરી છીએ, આપણો સ્વભાવ ઘૂંટી છીએ આપણે. એ આપણને બધું સંબોધન કરી ગયા છે, અંગુલી નિર્દેશ કરી ગયા છે કે જો તું અહીંયા જા, તારું સ્વરૂપ અહીંયા છે, અહીંયા નથી, અહીં જોવાનું બંધ કર ને અહીંયા જોવા મળે. તો આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણું કર્તવ્ય એટલું જ છે, બીજું જાજુ કર્તવ્ય કાંઈ છે નહીં. આપણું તૈયાર બધું કરીને ગયા છે, થાળીમાં બધી વાનગી પીરસી ગયા છે, શું નવે નવ, નવમાંથી એક પણ કેવી રીતે ગ્રહણ કરવું એ આપણા હાથમાં છે. બધું છે પીરસેલું તૈયાર, આપણે તો ખાલી અસ્તિત્વનું ગ્રહણ કરવાનું છે. હવે એ ગ્રહણ કરતા જો ન આવડે તો આપણી યોગ્યતા, તો આપણી પાત્રતા. આપણું કર્તવ્ય તો બહુ થોડુંક છે, બધું તૈયાર કરીને આપી ગયા છે, કાંઈ આપણે કરવું પડે એવું જ નથી બોલો. કારણ કે કરી શકતો નથી, કરી શકતો નથી, જાણનાર છે માત્ર. આત્મા કેવો? તો કે જાણનાર. તો કે કોને જાણે? તો કે પોતાને જાણે એવો જાણનાર, એવો જાણનાર તત્વ છે. બસ એ જાણનાર તત્વને ઓળખવું એની ચર્ચા આ 38મી ગાથા છે. સર્વભવી જીવો આવા જાણનાર તત્વને ઓળખી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.